તમે લેજો રે સેવાના રૂડા લાવ એ શે ને એના લાવ લ્યો પછી એનો લાવ જીવને જ લઈ શકતો એટલે કીધું અમૃત કુંડ પર આવ્યા અજનમાં નાશ નહીં કોઈ કાળા સુખરામ બાપુએ કીધું એની સેવા કરો એ અમૃત છે એ માલપા અમૃત કુંડ પર આવ્યા અજનમાં ન્યા નહીં નાશ નહીં કોઈ કાળા દર્શન તમે આદિ દેવ દયાળા ન્યા આ સેવા એની સેવા કીધું આદિ અને હાવ નજીકમાં નજીકી છે અને આ દીમાં જ સમજા હે કારણ કે આ દિ વસમાં એટલે બાપુએ કીધું કે આ આ તો પછી અમા દિવાળી છે એટલે કીધું આની આ પંક્તિની માલપાએ મેં કીધું સવાર આમ બાપુએ બીજા ભજનની માલપા છે કે સદગુરુ શરણમાં મારે કાયમ દિવાળી રેન નો ભાળી દરરોજને માટે દિવાળી અને દરરોજને માટે ઉત્સવ એટલે જો કીધું ને કે હું મુક્તિું માગું માગું જન્મ જન્મ અવતારા હું કામે ભક્તિને વરેલા હતા અને નરસિંહ મહેતા દામોદરને શિષ્ય હતા અને સદગુરુ એને ધર્મને વાળ્યા ભક્તિને રાહે રાહવાયા જન્મ જન્મ નીત ઈશ્વર નીત કીર્તનિત ઉરકવા નંદકુમાર એ કે મારા મુક્તિને જ જોઈતી કરવું એકલા અને એને જ ઈચ્છા થાય છે પાછી માયાની રચના કરીને આમાં પાછા નાખે આમાં રહેવા છતાં પરમાત્માની ભક્તિ થઈ જાય તો સોનામાં સુગંધ છે એટલે કીધું કે તમે લેજો રે સેવાના લાવ અઉજ તરવાને કાજ તમે દિયો ને અન્નના રૂડાદાન જો આપણે સંસારની માલ પાસે બાપ આ ફ્લેટની મેલ પર તમે રહેતા હો બંગલાની મેલ પર રહેતા ન આવે કોઈ ન આવે કોઈ સાધુ સંતોનો કોઈ આવે જ નહીં અને આવે તો આપણે ફોન કરીને આવે ને વેવાય આવે અને અમે વેસું વેસુ પાસે જાવીને જાવી ને ત્યાં તો બધું બાપુ એ તમારી પાસે ઓલો આની મેલ પર કંઈક આમ નંબર હોય ને કરો તો જ ગેટ ખુલે નકર તો સીતારામ તમે નથી જ જઈ શકતા કોઈ વહેવાય હગાવાલા કોઈ નહીં તમે વિચાર તો કરો કેવા ખોખા બનાવ્યા કેટલા તકે પાંચ કરોડનું મકાન છ કરોડનું એને ધણીને જો ઓલું ઉપરથી બેન છે ને એ ઓકે કર્યા તો જ દરવાજો ખુલે ન કરી એ દરવાજા બંધ ક્યાં અંજલની વાત રહી બાપ બાવણા બંધ કરીને ખાવાનું હોટલોમાં ખાવાનું રોડમાં જ ખાવાનું બધે ખાવાનું અંજલની વાત જ ગઈ હાવ કોઈને પાણી પાવું કોઈને ખવડાવવું હે વહી ગયું વાત અને આ બાપા એની વાત કરે છે આ ભવનામ સંસાર કરવાના માટે કેવલ જે તમે કરોડો રૂપિયા કામો છો ખવરાવો કંજૂસ ને કંજૂસ એટલે સુખરામ બાપુએ કીધું અન વસ્ત્ર ને આબરુ તનની લાગી છે ખોટ બધાને આપણને ખોટ દેખાય જો અન વસ્ત્ર ને આબરૂ એટલા મહાપુરુષો મોટા પરબ નાખીને બેઠા કેવા લાખો માણસ ચોવીસ કલાક દરવાજા ખુલા હોય કોઈ પણ અભિયાગતો સાધુ સંતો નાના મોટાનો ભેદ રાખ્યા વિના હરીર હમણાં બાપુ જુનાગઢ ગયા હતા બાપુ આવી રહ્યા હતા લગભગ ને તમે પછી આ વાટાને બરોબર આ વાટાને નહીં બે કલાક અગાઉ અમે શેરનાથ બાપુને ગયા ગયા હતા કિશનદાસ બાપુની અને રામ સીતા લક્ષ્મણનું સ્વરૂપ પાછું જીર્ણોદ્ધાર કરી અને મંદિરનું બે કોઈ નથી જાવ અહીંયા વધાવી લે તમે તમે જાઓ તો જ કાંઈ ઓલું નથી થાય એવું બેહો અને આ હાસી જોતા હસ છે પ્રગટ થાય થાય ને કે સીતારામ તો બાપુને અમે ગયા કિશનદાસ બાપુને ત્યાં પ્રોગ્રામ પૂર્ણ કરીને પછી અમે શેરનાથ બાપુને ગયા ને શેરનાથ બાપુએ પછી અગતા ચવાકતા કરવાનું કરીને પછી હારી આવ્યા મારે પંદર વીસ મિનિટ અડધો કલાક બધું બતાવ્યું મને કે બાપુ મેં પછી રસોડામાં લઈ ગયા એ રોટલી બનાવવાના મશીન બતાવ્યા બાપુએ ને પછી એ કથા વિશેષ મને બાપુએ કીધું બાપુ કે બાપુ બપોરે સાંજે હાંજે મોહન મોહનતાળાને ભજી ગયા ને ગરમે ગરમ રોટલી હો અને ત્યાં માણસો પાછું કેટલું ખબર દરરોજનું હજારથી પાંચ હજાર માણા અને મેળાની મેળી પાછો લાખ લાખ માણા ખાતું હોય બોલો એ હતા તો આપણી ઘોડે જ ને પહેલાં અને ત્રિલોક એના ગુરુ મહારાજનું નામ ત્રિલો ત્રિલોકનાથ બાપુ અને એ તો હાવ નાની ઝુંપડીમાં રહેતા અને એનું નામ જગ થયા હતા ત્રિલોકનાથ બાપુ ધૂણો અને એના આ ગુરુની ઓળખાને શિષ્ય છે બાપ અને નામ શેરનાથ બાપુ કેવું સિંહ અને કામે એવું છે ને આમ પાછા હાવ આમ નિર્મળો પાછા અને મહાપુરુષો ભજન ભક્તિ કરી ખવરાય ખવરાઈને બાળક જેવા થઈ જાય અને આપણા ગામનું ખાય ખાઈને કેવા થઈ ગયા વાત શું હતી આપણી ઈ ઓલી બાજુ જ આવીને અહીંયા પાંચ પાંચ દસ દસ કરોડના મકાન પણ હવે લગભગ બાઉું ન ખુ એક વખત બાપુ મુંબઈ ગયા હતા પછી એક છોકરો પગે લગાડવા લેવાય બધા અને સામું જોયા કરે મારે સામું જોયા ઘરે બાજુવાળાનું લઈને અને હતા અમે આઠ કે નવ જણા પછી મેં કીધું કેમ હામું જોયા કરે મને કે બાપુ એટલા બધા માણા પહેલી વખત આઠ પહેલી વખત જોઈ જોવો ખરા અને છોકરા તમારા જોઈએ દાઢી મૂકતા નહીં બોલો જ ખરા દાઢી છે તો એ ક્યાંય ખેંચી લીધા જો આવો પાતળી થઈ ગઈ આ છોકરા એટલા અને ઓલા નકરું હામું જોયા કરે ટગરક ટગરી મેં શું જોવે એ કે બાપુ એટલી વખત પહેલી વખત આ બે ત્રણ છોકરો છે ને પહેલી વખત આ તો વિચાર કરો બાવણા બંધ ક્યારે આ વિચાર ક્યારે આવે આજે બળદેવ બાપુ કે આ ક્યારે આવે તમે દેજો રૂડા દાન પણ આ અન્ન અલગ વસ્તુ કીધી આપણે પહેલા તો ઈ અન્ન છે અન અન્ન સહી બ્રહ્મ છે અન્ન બ્રહ્મ છે બધાની ઉત્પત્તિ અન્નમાંથી થયેલી છે માનો અવતાર ઉત્સામ ઉછું બીજ હોય તો અન્ન બ્રહ્મ કહેવામાં આવ્યું છે અને આપણે એક વિચાર એક દેહાઈન ભાષાની પર તમને દ્રષ્ટાન દઉં તો તમને ખબર પડે એટલે સુખરામ બાપુએ પણ કીધું જીવ પ્રથે સૃષ્ટિ રચાવી સર્વમાં કીધો વાસ પ્રભુજી ત્રણ પંડમાં છે પ્રકાશ આ ભગવાને સૃષ્ટિની રચના જીવ હાટું કરી એમાંથી ઊંચા મૂસો ચોરાશી લાખની માલપા માનવ અવતાર છે તો મનુષ્ય અવતારની માલપા સૌરાશી લાખની મહેલ પર ભગવાને કીધું કે માનવરૂપી પ્રાણી મને અતિશય પ્રિય છે એટલે પહેલાં પહેલું ભગવાને આપણે અન્નનો ટુકડો છે કે ભાઈ મનુષ્યને મળતો હોય તે પછી ગાય છે કૂતરો છે કોઈ પણ નહીં પહેલાં પહેલાં મનુષ્યને ઓછામાં અને ઊંચા ઊંચી વસ્તુ જે તમામ પ્રકાર તમે ખાવશો ને એની નક્કી કરીજો ઘઉં બાજરો અ અડદ મગ મઠ વાલ કોઈ પણ વસ્તુ છે તમે બી છો શું છો કે બીજું કઈ ખાવ છો નોનવેજ ખાતા હોય વાત નથી અને શાકાહારીમાંય તમે જોવો ઊંચા ઊંચી વસ્તુ જ ખાવ છો ને તમે ક્યાં વેલા ખાવ છો હાંડી એને ઘોડે બકરા ઘોડે વેલા ખાવ છો હે ખાવ છો અને ઘણાય ખાય છે વેલા જ ખાય છે કેમ વેલા ખાય છે ખવારમાં વેલા શું ખાય જો ભગવાને આપણને ઓઠ આપ્યા છે એટલે હોઠ આપે ને જીભે આપણે એને પાણી પીવું ઓઠે પાણી પીવે ઓઠે પાણી પીવે એ નબળું ખાય નહીં નબળું પીવે નહીં હો એ ધ્યાન રાખવાનું અને જે ઝીભે પાણી પીવે ને એ બધું ખાય ન ખાવાનું ખાય પણ એ પશુની માઇલ પણ પશુ છે ને જીભે પાણી પીવે જો મીંદડું પીવે દીપડો પીવે કૂતરો પીવે વાઘ પીવે એ બધાય નોરવાળા પ્રાણીઓ બધાય માંસાહારી કહેવાય તો આપણે મનુષ્યવતાની મહિલપા જે નહીં ખાવાનું નહીં ખાતા સમજાણું ના કે વાત જાગવું હોય તો જાગી જવું અને ભગવાને આપણે ઉત્સાહ ઓછી વસ્તુ દીધી છે ખાવા માટે અને જે વસ્તુ તમે ખાવ છો એ બ્રહ્મનો ભોગ છે એટલે કીધું સંત તુલ્ય સુધતાની બ્રહ્મતુલ્ય નહીં ભોગ ભક્ત શંભૂષણની કામતુલ્ય નહીં રોગ તો આપણને બ્રહ્મનો ભોગ આપ્યો છે અનસેન બ્રહ્મ કહેવામાં આવે અને એમાંથી સપ્ત ભાતુ ધાતુમાંથી ફર્ટિલાઇઝર તેને બ્રહ્મ રસાયણ કહેવામાં આવે અને એ જ નિત નિત કરે બહુ ભોગવિલાસ આશી ખ્યાલ મેં ઉમર ગુમાવી એની વાત કરે છે તમે પ્રેમે પૂંજો ગુરુજીના પાય બહુ તરવાને ઉતરવાને એટલે રામદેવજી મહારાજે કલેકાલની માલપા બીજ ધર્મની સ્થાપના કરી આદિ આદિની છે બાપુએ આજે મને બહુ સરસ વાત કરી આગળ બેઠા હતા આપણા રામદેવજી મહારાજનો પાઠ છે ને મને કે બાપુ એકો એક સંપ્રદાયની મલપા પાઠ થાય છે આપણે એક જ થાય એવું નથી આપણે સ્વમનાથ સંપ્રદાયની મલપા પણ પાઠ થાય જ છે શિવશક્તિનો પાઠ થાય એક પંથની મલપા પાઠ છે આ આપણા કાંઈ નવું નથી પણ આપણે પાઠનું કહેવાય કે રામાપીનો પાઠ રામાપીનો પાઠ રામાપીનો પાઠ પાઠ તો છે જ અને આ પાઠ આપણે સ્વર્ગમાંથી ઉતરેલો ક્યાંથી શિવશક્તિનો પૃથ્વી જે એક પાઠ છે આ અને એ જ એક પાઠ છે આપણું શરીર એક પાઠ છે અને એ પાઠને મહેલપા પણ જેમ જેમસેમ જ છે શું છે કયો પાંચ જ્યોતિ છે પચીસ ખાના છે ને અને પડખે શક્તિને આપણે મહેલપા એમ જ છે એકો એક સંતો અને આમાં કીધું પાંચ તત્વો પચીસ પ્રખરથી છે જ ને આમાં છે ત્રણ ગુણ છે અને આમાં શિવશક્તિ છે શ્વાસ ઉશ્વાસ છે બધું નજીક સૂર્ય ચંદ્ર છે બધું આમાં જેમ જેમ બહાર છે ઈંડો છે પીંડો પીંડો બ્રહ્માંડે આમાં બધી વસ્તુ એ જ પાઠને સમજવાનો છે આ દર્શનને સમજવાના સ્વરૂપે છે એટલે સુખરામ બાપુએ કીધું સર્વજીવ પ્રથે આકાશ સ્વરૂપે અનંત આવરણ એને અંગ નો આવે આ કરતા માપ ઇ થળ ઇ અગ્નિ આપે થયો આ તે ના તત્વ તેને જાણો માણો મર્મ એક ભાવે બાપુએ કીધું પછી સર્વ જીવ વિશે રહે આકાશ રૂપે રહે અનંત આવરણ એને અંગ નો આવે આત્મો કેવો છે તો કે રૂપે અને આપણે કેવું થઈ ગયું હું એવું સદગુરુ ભજન આપે સત સિદ્ધ આનંદ એટલે વ્યાપક પોલાણ થતું જાય વ્યાપક થતું જાય કેવું થતું જાય આપણે હળવે કરતા હકોડાતું જાય મરી જાવ આમ પોળું નથી પડવાનું ભીતરની માલપાથી મહાપુરુષે ભીતરની માલપા અને વ્યાપકતા બતાવી દીધી અને વ્યાપક ક્યાં બતાવ્યું અર્જુનને ક્યાં શાન કરી એના ભીતરની માલપા મહાપુરુષો આપણે ભીતરની માલપા જ ગરકાવ કરાવે છે બાહિર નહીં બહુ બહાર તો સાર્યો અસાર છે પણ સાર માલપા તો કહેવાનો તાત્પર્ય આપણને મનુષ્યવતાની માલપા આહાર શુદ્ધિ એટલે કીધું તમે અનજળદય અને બહુ સંચાર તરીજો બાપ કારણ કે એમાં બહુ ગુણ છે એટલે ભગવાને કીધું કે હું સર્વનું બીજ હું છું ગીતાની મેલ પર વિભૂતિ યોગની મેલ પર કીધું તો વારે વારે દોહરે વારે વારે કેવી અને વારે વારે કહેતા હોય ને એમાં સાર હોય બગાડવું નહીં આ બહુ આપણે રાંધી રાંધીને ખોટું ન બગાડવું સમજાણું કારણ કે અન બ્રહ્મ છે તો એમાંથી જે પ્રાણની ઉત્પત્તિ થાય પ્રાણને વ્યર્થ નથી જવા દેવાનો આ ભજન છે આ બહુ જળ તરફ હાટું ઈ અન્ન ખાય અને પ્રાણની ઉત્પત્તિ થાય છે પ્રાણ એટલે કે અન્ન જળ અન્ન અને જળ અને એમાંથી શું થાય પ્રાણનો ખોરાક છે અંદર ન ખાવ તો પ્રાણ લઈ પામી જાય તો એ પ્રાણ અને અપાન પછી વ્યાન ઉદાન અને સમાન તો આ જે વસ્તુ નથી બગાડવાની એ વસ્તુ આપણે બગાડવી જે વસ્તુ નથી બગાડવાની એ બગાડવી બગાડવાની વસ્તુ છે એ નથી બગાડતા તો અન્ન છે એનું દાન કીધું છે પછી આપણે ઘણી વખત એકાંતની મેલ પર બેઠા હોય ત્યારે કહેતા હોય અન્ન ત્રણ વસ્તુ બને ઉત્તમ મધ્ય અને કનિષ્ઠ હું વસ્તુ બને ત્રણ એક મળ અને મૂત્ર અને રક્ત અને ઉપાદાન કારણ સૃષ્ટિનું આ ત્રણ વસ્તુ એકમાંથી જ બને છે તો પરમાત્માએ એ જઠાગ્ન ની માલપા એ અગ્નિરૂપ લઈ અને તેણે વિભાજન કરે અને એમાંથી પાછી પાંચ પ્રાણની ઉત્પત્તિ થાય અને એ પાછું ઠેક ઠેકાના પુગાડે આ પંચીકરણનું જ્ઞાન સહજ છે આ પડવાની માલપા આપણે બધા આપણે બધાને યાદ રહી જાય તો હું વાત કરું એમ તમે કરી ગયો પણ એ અનુભવ ગુરુ કૃપાથી ગુરુ પાસેથી વસ્તુ મળે અને એની પા તમને અનુભવ ક્યારે થાય કે પૂર્ણ દ્રઢતા બેહે ત્યારે કારણ તમારા પાસે ગમે એટલા સાધનો હોય દ્રઢતા નહીં હોય તો કાંઈ નહીં થાય અને સાધન ગમે એટલા છે ને ભજન નહીં કરતા હોય અને ભજન કરતા હોય છે ને પ્રેમ નહીં હોય તો એ પણ પ્રગટ નહીં થાય જ્ઞાન નહીં થાય તો આ વસ્તુને સમજવાની પછી એક ને એક વસ્તુ માંથી ઉત્તમ માંથી તું થાય છે જે વસ્તુ છે એની પાછી સંતાનની પ્રાપ્તિ થાય અને બીજો ભોગ થાય અને ત્રીજો ગુરુકૃપાથી યોગ થાય તો જન્મ મરણ માટે વસ્તુ એક ને એક જ છે તો આપણે સંસારની માલિકા પાસે આપણે ગંગાજલનો ક્યાં ઉપયોગ કરો ગંગાજલ હોય અંશમયે તો જો કે વિષ્મપિતામાં જ્યારે સ્વધામ એટલે નિર્વાણ થવાના હતા ત્યારે ભગવાન મધુસૂદન ભગવાન કૃષ્ણ સન્મુખ સગુણ હતા અને અર્જુનને કીધું કે બેટા પાણી પા આવે એને પોતું ચાર પોટીએ પોતું હતું દીકરા અને દીકરો અને કહેવત છે ને પણ કેવા દીકરા જોઈએ ભક્તિ ધર્મને વરેલા જોઈને એનું અને પૃથ્વીની માલપા ક્યુ બાણ માર્યું ને કઈ ગંગાજી પ્રગટ કરીને મુખની માલપા મૂક્યા જો માઇલ માલપા અને એનો એ ગંગાજીનો આપણે તમે દારૂ ભેળવો હતો પીવાય પીવાય તો કાંઈક વસ્તુ સમજ્યો બાપ સમય વ્યવો જાય સમય વે ગયા પછી પસ્તાવાજ એટલે કીધું વખત વીટ્યા પછી પૂર્ણ પસ્તાવો મહાપુરુષ છે બધાય પદો આપ્યા તો તમે દેવાય તો તમે અન્નના દાન દેજો તો તમે આ જે તે કાંઈ અન્નનું મોટા મોટું માધ્યમ છે બાપ અને આપણે બા આ આપણે પ્રનાળિકાની માલપા તો જોડી ફેરવતા ગરીબદાસ બાપુ વાલારામ બાપુ બળદેવ બાપુ ઘણી વખત દોર આવી અને સુખરામ બાપુને વ્રત હતું ને જોડી ફેરવતા પરબની માઇલપા જોડી ફેરવતા હવે એ આપણે તો ઠીક છે તમને શરમ આવે હવે જે જ્ઞાતિની પર ભેખ લીધેલો અને એ એ એ મેણા ટોણા પણ સતાય નિર્મળતા અને ગમે એવી કાનમાંથી કેળા ખરે એવા વાક્ય બોલે પણ એકદમ સરળ અને સહજતા અહંકાર જાત વર્ણ વિકાર આ આ ભિક્ષાવૃત્તિથી વહી જાય અને એ પાછી ખંભે જોળી હોય એની મહેલપા અને અઢારેય વરણને એટલે હમણાં વારે વારે થાય ને મોટા બાપુ કહેતા બંદૂકનો ભડાકો અહીંથી કેટલું કિલોમીટર સુધી તોપનો કોડો તોપનો જે રણકાર આવે એ બારગા સુધી સંભળાય અને રોટલાના ટપાકા છે ને એ ત્રિલોકની માઇલ પર સંભળાય બાપુ આવું કહેતા તો આપણે ઘેરાત નથી ખવરાઈ શકતા પણ જ્યાં ક્ષેત્ર ચાલુ હોય ત્યાં ટુકડો ટુકડો દેવો જેથી કરીને આપણું થોડુંક પુણ્ય વધે કે ભવનામ સંચાર કરવાની માઇલ પર સહજતા આપણને ધકો લાગે તમે ગમે એટલો કરડો અબજો ખરબો રળશો કે ખાલી તમે હજાર રૂપિયા રળશો એમાંથી અમુક અંશ પરમાત્માને કારણે સત્કર્મની માલપા પરમાર્થને કારણે વાપરવું આ તન વનધન બધું પરમાર્થ આટલું જ ભગવાને આપ્યું તો અહીંયા આપ્યું કે નકરું યોગની વાત જ આ મહાપુરુષે યોગની વાત જ આ યોગ બતાવી દીધો ભૂખ્યાને ખવરાવો આ એક યોગ છે આપણે વહેવા ને આવ્યા ને આપણે એકું કાર્ય પંદરસો પંદરસો ની થાળી કરો ને પછી ન્યાજીને વાતું કરે કાંઈ હતું ને એમાં ક્યાં જ છે વ્યાજ લીધા છે ખાઈને તો પછી વાતો જ કરવાના અને બહુ હોય ને નો ખવરાવ તોય હોય કે દેખાય છે દામભાઈ આમ કરે ભી મારી ને પાછા હળવી એક દિન કરે એમ લોભ ને મંથન હા રાજા હા લોભી ધન બહુત દિયા હૈ દાતા કો મિલે નહીં જોવારી કર્મની કીગત ન્યારી ઓધવજી કર્મની ગત જ્ઞારી તો સંસાર સાગર તરવા હાટું થઈ અન્નને કીધું અન અન્નને પસાવજો અને અન્ન પસે એને જ આ ભક્તિ અને ભજન પસે અમે કાલે કુંભણ હતા ને પરમ દિવસે તો મ બાપુએ સરસ વિચાર ઉપર વાત કરી વલોવી સાર કાઢ્યો પછી બાપુ લાલરામ બાપુએ બહુ સરસ એનું અર્થઘટન કર્યું કે બે મહત્વનું છે ભોજન અને ભજન સાર ભજનનો સાર કાઢો અને ભોજનનો સાર પછી અમે થોડીક ભગવાનની વાતો દેહ ભાષામાં કરી પણ આનંદ કર્યો તો આનો સાર છે અન્નનો જો તમે ઉપર જાઓ ને આપણે કર્ણ સુવર્ણનું દાન દેતા આપણે ઈ દષ્ટાન તો દેવાય તો સ્વર્ગલોક પ્રાપ્ત છો કર્ણને પાંચ પાંડવને હિમાલય જ્ઞાનની માલપા ગયા અને કર્ણને થોડોક સંગદોષને લઈ અને સ્વર્ગ પ્રાપ્ત છું પુણ્ય તો બહુ કર્યું પછી ત્યાં ગયા તો ભૂખને તરસ બહુ લાગી સપન પ્રકારના ભોગો ફળ ફૂલ કંદમૂળ બધું હતું કોઈ આઈટમ બાકીની આઈટમ લગ્નની મહેલપા હોય ને મોટા માણસની એટલું બધું હતું ઠાઠ અને હોનાના ઢગલા હતા અને હોનાના ડુંગરામાં ચડી ચડીને હા ચડી ગયો કરણને કોરોના હોય ને નેવું ટકા એવું હતું કે હા જ ન લઈ શકે અને ખાવા જાય તો શેઠું સેટું જાય પાણી પીવા જાય તો બોટલ વહી જાય ઓલી આવડે ફિલ્ટરને આમ છેટી ગંગાજી છે બધું પાસે જ કાંઈ આવે નહીં પછી કીધું કે ભાઈ આમ કેમ મારી આવ્યા આ બધું થાય મને તરીસ લાગી ભૂખ લાગી એ કે તમે કાંઈ અન્નદાન દીધું હતું કોઈને પાણી પાયું હતું કે નહીં હોનાના દાન દીધા કઈ ભટકા ભરી એ ખુંડલો ઘરેણાં છે અમને બહુ સારું આપ્યું સાહીઠ સાઠ ટો સિતેટેલા ગળે બાંધોમાં ખાલી ગુરુ નામનું સગુદું હોય ને ભગવાનનું ભજન કરો તમારા ઉપર વધામણા થાય કાંઈ ભેળું નહીં આવે જે કરવાનું છે કરો અને હાસું સીતાજી જ્યારે વનની માલપા ગયા અત્રિના ઘેરેથી અંશોએ નવધે નવધા ભક્તિ રૂપે આભૂષણ આપ્યા કે નવધા ભક્તિ મા કોને કે જગતજનની ભવાનીને જગ જગદંબાને સીતાજીને કીધું કે આભૂષણ કોને કહેવાય એ જ્યારે અયોધ્યામાંથી જે વસ્ત્ર આપ્યા હતા અને એ વસ્ત્રની માલપાને જે નવે નવ અંગની માઇલપા એ નવધા ભક્તિ જ્યારે અંગીકરણ સીતા માતાએ જગતને બતાવ્યું છે એ તો ભક્તિ સ્વરૂપા હતા તો શેલે સીતાજીને પૃથ્વીની પર સમાઈ ગયા આપણે બધાને ખબર છે સમાધિ તો થયા ને રામ જય શરીરની પર રામ સીતા રામ લક્ષ્મણ શારીભાઈ શરીરની પર સમાધિ લીધી છે અને સીતાજીએ પૃથ્વીની પર સમાધિ લીધી અને સીતાજીને શૈલે સુધી હેનો શણગાર હતો કયો હે હેનો શણગાર હતો સેતનો ધર્મનો એટલે તો જગત એને મા ઉઠતા હોય સીતાની નામ લેવાય જાય ને તો બહુ સંચાર ત્રાય એવી વસ્તુ તો સદગુરુએ મૂળ ઉઠાડ્યા જ છે ત્યાંથી શાન આપી છે સીતા અને રામની શ્વાસે ઉશ્વાસે સીતારામ કે માન મૂકી દે ને એ સીતાની શાન સદ્ગુરુએ ભીતરની માલપા આપી સીતારામ 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 બા શાર વાણીમાં સબર ભર્યો ઓળખો એને એંધાણે સદગુરુએ શારે વાણીની માલપે એંધાણે આપ્યું બાપુની વાણી દામજીરામ રામ બાપુની શાર વાણીમાં સબર ભર્યો ઓળખો એને એંધાણે પરા પછ તે મધ્યને વિકરી શારીની મહેલપા સબર ભર્યો અને સદગુરુ શારીની આપી આપણને એમ લાગે ભગવાન ગીતાની મહેલપા કે ધો અર્જુન તમામ પ્રાણીને મારી અષ્ટ પ્રકૃતિ નાશ નશાવે અષ્ટ પ્રકૃતિના બીજ તોડવા એ કઠિનમાં કઠિન દુર્ગમમાં દુર્ગમ છે એ તોડ્યા વિના મારું પદ કે મારું સ્વરૂપ પ્રાપ્તિ થતી નથી 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 એટલે કરોડે કોક કોક આવે કરોડે કોક લાખો એકો તો આપણને એમ થાય અષ્ટપ્રકૃતિ ક્યારે તૂટે તો પછી એમ કીધું પાંચ તત્વ ત્રણ ગુણ પચીસ ને લઈ સંભાળે એવું તો દાસી કીધું પણ બાપુએ નજીકમાં કીધું હમણાં ડોક્યું કાઢી તે ખબર પડે કે આઠ સાધન અંતર તણા કહો ગુરુજી કેમ સમજાય બીજા સાધન બહારના તેથી ઈશ્વર નવ દર્શાય પ્રશ્નપણે કીધું આઠ સાધન અંતર તણા તો આઠ સાધન ની માલપા હું આપ્યું તો કે પાંચ નામ તો પ્રગટ બોલે જ્ઞાની હોય તો ગુંજ ખોલે કર વસ્તુ છે અણતોલે સત્સંગ કરી લે સમૃદ્ધકા પછી આપ્યું તીન નામ તો હે સગુણમાં દો ન્યારા નિત નિર્ગુણમાં તાકુ પલપલ રાખો સુવરણ મેં આશરા કરેલો કા હવે બહુ સરસ કીધું કે દોય નામ એકી ઘર લાવે નિ અક્ષરમાં જય સમાવે એસી રેણુકું મનકુ લાવે સુખરામ ઈ ઘર સંતનકા ક્યાં લીધું અષ્ટ પ્રકૃતિ તોડી અને પરમાત્માનું ઘર બતાવ્યું બાપુએ તો આઠ સાધન ક્યાં છે તો કે પાંચ તત્વ અને ત્રણ ગુણ એનાથી પર થવાનું બધા નાશકોન નચાવે છે તો કે અષ્ટ પ્રકૃતિ આ પ્રાણી માત્રની ઉત્પત્તિ લય અને પોષણ કરવાવાળું એ જ શક્તિ છે એટલે જ કીધું નાદ બુનના કરો નવેડા અખર ઈજતા ઘરમાં આવે ત્રણ ગુણના બેના મોતી અંધા અગ્નિમાં લઈ જાવે તો ગુરુએ એવું ભજન આપ્યું છે ને કે ગુણથી પર થવાય આ અપ્રપશથી આ પાંચ તત્વોથી પર થવાય અને આ જગતનો નાશ નહીં થાય પણ ભીતરની માલપા જે આ બીજ છે પાંચ તત્વના અને ત્રણ ગુણ એ અંતસ્કરણની માલપા રહીને એ સદગુરુ ભજન દ્વારા એ માલપા નષ્ટ કરી નાખે તો આ બીજની માલપા વાસના એટલે કીધું એવા સદ્ગુરુના વસન વિશે આતા ટળે માયા મોહ વિકાર હરીરજ પીજે બાળીને ભસ્મ કરે બીજ વાસના તો સદગુરુએ જે બીજ મંત્ર આપ્યા ને આપણને એ વાસના ખાખ કરી નાખશે ગુણનો પણ શું કરશે ગુણ એકદમ શુદ્ધ કરશે અને પાંચ તત્વોને પણ શુદ્ધ કરશે અને શુદ્ધ કર્યા પછી શું થાય સંદેશો છે સતલોકનો આઠ સાધનમાં એક છે તત્પદ પછી દ્વૈત ભાવ દર્શન નિશ્ચળ નામ નિર્વાણ કોઈ આરે દ્વૈત દશા નહીં થાય અને અદ્વૈત પદની પ્રાપ્તિ થાય આ વેદાંતની વાત સુખરામ બાપુએ કરી તો તમે મૂકી દેવો મોટપ અને માન અન્ના દાન દીધા પછી મોટપ અને માન આવ્યું કે મેં આ કર્યું કેવી બલદેવ બાપુએ ઝીણું ભરી વાત કરી પછી મોટપ અને માનનો બધું જાય પણ આ અહંકાર રહી જાય મને કાંઈક આવડે હું કાંઈક કરું મેં કાંઈક દીધું કાંઈ ડખો મૂકી દે ભજન કરતા હોય તો ડખો મૂકી દેવી કાંઈ કાંઈ સત્કર્મનો ડખો જ નહીં કરી લેવાનું મન મોટે કારણ કે આ હાથે દીધું આ હાથને ખબર ન પડે ભજન કરી લીધું ખબર ન પડે એટલે કીધું ગુપ્ત છે ભજન ભક્તિ સેવા બધું ગુપત તો સુખરામ બાપુએ કીધું કે ચેતન સંભાળ સૌની રાખે ભોજન આપે કાયમ ભાણે દૂધો ભાવ દિલમાં આના ભગવાન કહેવાય તો ભગવાન જે ઉતરમાતા હોય તો દ્વૈત ભાવને પ્રહરો મેં કર્યું છે મૂકી દો અને કર્યું છે તો કોને હાટું કર્યું આપણે ખાતા હોય કોને હાટું ખાવી ભજન કોને હાટું આપણે આપણે હાટું જ કરવી તો મહાપુરુષે કોને આટું કર્યું પોતા હાટું નહીં પરમાર હાટું કર્યું કેટલો પરમારથ અને પરમ પુરુષાર્થ કે જ્ઞાન થયા પછી જ્ઞાન કરાવવું આંધળું ક્યાં નહીં બાપુ એક વખત અમે અમદાવાદ ગયા હતા ને ખાટલે બેઠા હતા લગભગ નવ દસક વર્ષ પછી ક્યાં આવડાવડા છોકરા હાથા દહ આવ્યા ને બધે જ્ઞાન ઘેરે ઘેરે મના દેવા કે આમ ઓલું એવું એટલે મેં કીધું તમે આ જ્ઞાન જોશો પ્રેક્ટિકલ થયેલું છે કે વાતું છે કે બાપુ કે એ થોડું છું મેં કીધું તમે ઘેર વ્યા જાવ આવું ઘેર ઘેર ખોટા ખોટા ઘેરે ઘેરે જોતી હોય તમે જગાવોમાં ઘરની જોતી ઓલવાઈ જાય તો આ મહાપુરુષોએ જેમ સેમ વાત પરમારત ક્યારેક કર્યો કે પોતાને પ્રેક્ટિકલ છું અને પ્રેક્ટિકલ અનુભવ કરાવ્યો એટલે કીધું જ્ઞાન એના ગુરુ નક્કી વાંધ ગાય દો એ શું થાય કે ગુરુ જ્ઞાની હોવા જોઈએ અને આપણે ગેબી આપણી પરંપરા ગેબી પરંપરા છે અને સહજની માનપા જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એવી અવલૌકિક અઘાત વસ્તુ અરસંતો પાસે હોય પણ એ સમજવી ગહન થાય એટલે કે તમે મૂકી જો મોટપ અને માન હવે જ્યાં માન અને મોટપ આપણે રાખવી કે ઘણું અંતર પડી જાય પરમાત્માને સદગુરુને આપણે તો આપણે શરણાગતિ સ્વીકારવી રહી નાનું બાળક હોય ને સેજ માત્ર મોટેપ ન હોય એને કોઈ પણ પ્રકારની આકાંક્ષા ન હોય એટલે બધાને પ્રિય લાગે તો જ્યારે આપણે બાળક બનશ્યું ને પછી કોઈ પણ સંતોને શરણે જાઓ એ તમને સ્વીકારવા ત્યાર થાય અને ખબર પડી જાય ગમે એ બાળક આના આના ટચિંગ થઈ ગયેલું છે આપણે પૂછવું પડે કોના બાળક છો તરત ગમે મુશી મોટી હોય વૃદ્ધ હોય તોય હોય કે કોના બાળક છો એમ કેવું પડે એને એટલું નર નિર્મળ સહજ અને એનું જીવનની માલ પર ક્ષમતા ભાવ જ આવી જાય તો સદગુરુનું નામ રાખો ને તો બાપ તમે કોઈ પણ ને ગુરુના કર્યા તમે બાળક થઈને દેજો અને અમુક અમુક તો ગુરુ કતે વિશેષ હોય કાંઈ વહત ન હોય કાંઈ કરતા ન હોય તો અમે બાપુને અમે અમને બાપુ હાવ શાંતિ રાખો અને આપણા બાપુ આ કેટલું નિર્મળ સહજ અને કેટલી સતા હોવા છતાં એના જીવનની માલપા એનું એનું હૃદય એટલું બધું નિર્મળ ને સહજ નવનીત માખણ જેવું અને આપણે કાંઈ ન હોય તો આમ આમ અધરે હાલતા હોય હમણાં તો એક બાપુ કહેતા હતા કે મને ભજનમાં બેહું તો પાંચ ફૂટ અધે જ ભાઈ હેઠું બેહવાનું ભજન છે અધૈત થવાનું નહીં બાપા અદૈત તો હતા આપણે હેઠા બેહો ભજન કરો એટલે મન છે ને એને ભજન કહેવાય આવું કે હું ભજનમાં બેઉ પાંચ ફૂટ અધે જ મેં પડે ને સારું અને રાત ભગ રાતભગ ભાંગી અધૈત થવાની વાત જ નથી આ ઘણા એવું કરતા હોય કોઈ આમ કંઈક નોખું બતાવ્યું તો તમે બધા એમાં માનો નખત તો થોડા માનો કલ્પા તો આમાં જ આમ આમ કરે એટલે બધા એ નહીં જો નોખું કરવું પડે વાગે તો એ જ એટલે તમે મૂકો ને મોટાપણે માન ભાવજળ તરવાને કાજ પછી તમે જપી લો સોહંગ જા તરવાને કાજ આ ભૂમિકા સદગુરુએ આદિ અનાદિની વસ્તુ આપી અમૃતવાણીની મહેલપા બાપુએ લખેલું છે કે ભાઈ મહાપુરુષોની વાણી છે ને પુરાવો આપે આ ક્યાં પહોંચેલા છે આ વાણી આપણે તળિયા કોઈને તપાસવા નથી ઓલા બાપુ પહેવું છે ને ક્યાં પૂછી એમ નહીં પણ આ વાણી તપાસ આપે કે એ ભજન જેને કર્યું છે આ ભજન બોલે આ ભજન કર્યું છે જ્ઞાનનું ભજન છે એને સાક્ષાત કથ્યો હોય તો આવા આ વાણીની મહેલપા તમે જપો જપો અજંપા જા બહુ તરવાને કાધ અને એ અજપા કોને કીધું રામકથાની મહેલપા ઉલટ નામ જપ વાલ્મિક હોય બ્રહ્મ સમાના ઉલટના ઉલટ અજપા અને એની તો આ રચના છે એને આખી શિવ સૌરોદય સતી પાર્વતીને શિવે કીધું આ પ્રાણની ગતિ કારણ કે બધું કારણ આપણું પ્રાણ છે તમને કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અહંકાર જન્મ મરણ અભિમાન આ બધું પ્રાણની ગતિમાંથી ચાલે અને એ એ શુદ્ધ થઈ જાય સૂક્ષ્મ થાય તો પ્રેમ ભાવ દયા ભક્તિ ભજન બધું મને થાવા એ બધી ગતિ એની મેલપાશ પાસે આ ઝાડો પ્રાણ થઈ ગયો ને મોટો થઈ ગયો ને કુતરે કુતરે ઘોડે એટલે તો આપણે ઓલા યોગા ના કરતા એમ યોગા ન થાય બાપ યોગા તો સહજની મેલ પાસે સુખરામ બાપુએ કીધું હું કીધું સીધાસન સેજે કરનાર સુરત કુ મધ્યમે ધરના શુક્ર કિશીડી વન વૈય મુક્તિકા દ્વારા અષ્ટાંગ યોગને સહજ ધ્યાન તો આ બાપુએ પતંજલિનો હાવ સહજ નહીં માનતા ડોશી ભાભા ગમી કામ કરતા હોય તો હાલતા ચાલતા યોગ કરી ગયો તમારે બહુ ઓલું નથી કરવું પાછા આપણે ભસરીકા કપાલભાતી હુંડો એ ગળા સુધી ખાઈ ને કરે ને પછી એ યોગા કર્યા પછી જે બીમાર પડ્યું ને કોઈ નથી રિપેર કરતું થાય હાવ દેશી યોગા બાપુએ કીધા હાવ શું કીધું બાપુ કે સૂક્ષ્મ ખાવું સૂક્ષ્મ ચાલવું સૂક્ષ્મ કરવો વ્યવહાર આ યોગા થઈ ગયા શું થઈ ગયું થોડું ખાવું પછી એટલું ખાવું સાત્વિક ખાવું વારે વારે ન ખાવું કોકનું હરામનું ન ખાવું આ યોગા છે આ યોગા નીતિનું ખાવું ન્યાયનું ખાવું સાત્વિક ખાવું સૂક્ષ્મ ખાવું ખોટી જગ્યાએ ખોટા માણસો એ વ્યવહાર ન કરવો એવું તો છે આ યોગ ખોટા વ્યવહાર ન કરવા ખોટી જગ્યાએ ઊભું ન રહેવું એવું તો કીધું સૂક્ષ્મ ખાવું સૂક્ષ્મ ચાલવું સૂક્ષ્મ કરવો વ્યવહાર કેમ કે શરીરની સ્થિરતા બાય ઠેઠ સુધી રહેવું હાઉ ચેલા છે શરીરની સ્થિરતા રાખવી પડે ને અને શરીર અસ્થિર હોય તો મન થાય અને અસ્થિર થાય તો તમારે વ્રતિ અસ્થિર થાય અને અસ્થિર મન કોઈથી ભજન કરી શકતું નથી સ્થિર કરવું પડે તો મનસા વાસા કર્મણા કારણ કે તન અને મન બે ને થીર કરવા હાટુથી સદગુરુ આપણને યોગ બતાવ્યો શું કીધું કે સિદ્ધાસન છે કરના સુરત કુ મધ્યમે ધરના એની મહેલપા આની મહેલપા અષ્ટાંગ યોગ સોરાશી આસન ની મહેલપા સિદ્ધાસન સીધા ને એટલે દાબો પગ મૂળ કમળની માઇલ પર રાખવાનો ને જમણો પગ ઉપરી રાખવાનો અને એને ખેસરી ભૂ ભૂસરી અઘોશરી ઉનમુની પેઘડા સારી મુદ્રા થઈ જાય કારણ કે મુદ્રા પેટને માઇલ પર થોડુંક મૂળ કમળને પેટને માઇલપાને સાતી બહાર રાખવી અને જ નમાવું અને ધ્યાન રાખો એટલે બધી બધી ક્રિયા સુખરામ બાપુએ યોગની આમાં લઈ લીધી આપણને ખબર ન હોય એટલે આપણે ઓલા પણ દોડવી ક્યાં પાંચ હજાર રૂપિયા આપણે ભરીને ત્રણ વાઈ જ્યાં ઉઠીને નવણા કોઠે યોગા કરવા જાવી અને છતાંય કાંઈ મળે ને હું છું તો કે બહુ મજા આવી આ બાઈએ કરેલો યોગ એ ગયા તા બધાએ કરે જાઓ કાંઈ વાંધો નહીં પણ આ સહજ યોગ છે બાપ એ ભજન કરો શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરતા બધે પાપ પયા જાય એટલે યોગ થઈ ગયો કયો યોગ યોગ કરવાનું કારણ શું છે કે અંતસ્કરણને માલપા મન બુદ્ધિ સ્થિતિ માલપા જન્મો જન્મનું પાપ વાસનાને કર્મ છે ને કટ કષ્ટ આપણે બીજું બહુ કરવી છે આને કાટતા નથી અને એ કાઢવા આટું મેલી મુરાદ તજી હવારની માલપા પ્રાતકાળની મેલપા વહેલા થોડાક ઉઠી સાંજે વહેલા સુઈ જવાનું થોડોક મોબાઈલ સાયન્સ કરી દેવાનો હવારમાં વહેલા ઉઠી સદગુરુએ સાધન આપ્યું હોય એ પલોઠેવાળાની જે સ્થિતિની મેલપા તમે ના તો ભલે નો નાતો હોય ભલે ભજન થઈ જાય એ આપણે બહુ જ બાપુ કીધું તમે જપો જપો અજંપાના જા બહુ જલતર તરવાને કાજ ભજન નહોતું કર્યું કરું બાપુ ટાઈમ નહીં માળાનો સમરનનો ધ્યાન નહોતો નાઈ નાખો પાપી ન કરો સહજ સ્વભાવ એના સત્સંગનો ગોઠે ભજનનો ગોઠે સેવાનો ગોઠે એકાંત ની મહેલપા ભજનનો નો તમે એકાંત પસાવતા શીખો એકલા રહેતા શીખો જાઝાની મેલપા એકાંત શીખી લો ગમે એટલે બેટા તમે તમારા વિરોધ એકાંત થઈ ગયું ગમે ક્ષેત્રની મેલપા જાઓ તમે તમારી આરે રેસવો એટલે બાપુ કહેતા તમે ગમે ત્યાં જાવ ભાઈ કરે જાય તો તમારું મન હરેશ છે તો મનને મનાવી લો આ ભજન યોગ થઈ ગયો એટલે કીધું કે જપો ઝપો અજંપા જા ભૌજલ તરવાને કાજ મોટામાં મોટું સાધન આ છે સર્વ શાસ્ત્રનો સાર સાધુ પુરુષનો કરીને જાણી લો શાસ્ત્રનો સાર સાર આ સાર છે અને આ સાર લેવાય આ સારને મૂકો આપણે બટુકભાઈ બારડાવાળા બાપા હતા ને મોહન બાપા એ હવારમાં આવે જે માળા હોય માળા હોય માળા હોય ને એ બધાય ભગવાન ની એક એક માળા કરે પાછે કે એરુ ની માળા કરે આમાં મામા મે કીધું એ શું કરો કે હરમાળિયા દાદા ની માળા કરું દાદા બહુ પ્રેમી હતા બધાય ભગવાન ની એક એક માળા કરે લ્યો અને આ તો બાપુએ ના પાડી દીધી ઓર ઉપાસના અલગ કરી ને આશા રાખો એક તારી આ સોગવજને સડુ આ આકાશ જા નોબત વાગે ઘેરી આ જરા મરણ કા જોર નો ચાલે નીચે ન આવે એરી ઉસ દેશ કા આપો પરવાના ત્યાં તક અતલો લેરી અલખ જગાવું મોજ પાઉ નિજ નામ છે લવું લેરી સુખરામ કે મેં સરનો કે સાકર બાય પકડ લો હવે પીર મેરી તું વંશ તો દાતા એક અરજ પ્રભુ શું તું મેરી આ રા આ પીરનું ગુરુનું ભજન આપ્યું ગુરુ જ છે અને પોતે ગુરુ થઈ ગયા પોતે પીર થઈ ગયા સુખડો પીર અરે આ તમે જુઓ કેવું ભજન કર્યું કેટલી નિષ્ઠા ગુરુ એક જ વખત મળ્યા ઘણી વખત મળ્યા બુદ્ધગર સ્વામી અને પછી હૃદયની માનપા ગુરુને પ્રગટ કર્યા કેટલી નિષ્ઠા છે અને એનો આંબો અમર છે એકને નિષ્ઠા થઈ તો કરોડોને થાય રહ્યા તમે જુઓ આપણા બાપ દાદાએ હે બાપુએ ગરીબદા મોટા બાપુ એ સુખરામ બાપુ એને કેટલો આંબો ઉમર બનાવ્યો હતો લાખો લાખોની સંખ્યાને મારી પાસે શ્રદ્ધાનું સાધન બનાવી દીધું પણ એને કેવી નિષ્ઠા થઈ નાનપણની પાસે નિષ્ઠા થઈને ગુરુએ સાધન આપ્યું અને સીધું કીધું કે મારે ભજન કરવું છે અને આ જે પીર છે એને પ્રગટ કરવાનું એકવીસ દિવસની મેંપા પ્રગટ કર્યા તો આ સાધન આપણે એકવી એકવી વરચ્યા હોય એ ક્યાંય તલુળી દેખાય નહીં કંઈ ભાવ જાગ્રત ન થાય તો આ કઈ કઈ પ્રકારની ભક્તિ કરવી છે આપણે વિચાર નથી માગતો કેવો ભગવાને સુવર્ણ સમય આપ્યો છે એકાંતની મહેલપા તમારે ઘરે એક 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 રૂમની મહેલપા બે બે મહિના બે એવું હોય કે એવું રૂમો છે ગમે ત્યાં ભદ્રમણી કરો દત્તાઓ છો આ રૂમ બાપુ હાવ ખાલી છે આ રૂમની મહેલપા આ રૂમની મહેલપા દાદા માડીને રૂમ હોય છોકરાઓને ભણવાનું રૂમ હોય હાવ હાવ સ્પેર પડી હોય સ્પેર રૂમની માલપા કોઈ પણ ભજન કરી શકો અરે સ્પેરની ક્યાં કરવા ગલેરીની મહેલપા ભજન થઈ કે મહાપુરુષ હોય તો આપણા બાપુએ તો કઈ જગ્યાએ ઉપાસના કરેલી છે તમે વિચાર કરો આંબલીના થડની મહેલપા ગમે ત્યાં બાપ ભજન થઈ શકે પણ આ ભગવાને કેટલી સુવિધા આપે કાંઈક કરો એકવીસ એકવીસ વર્ષથી આપણને સદગુરુના શરણે ગયા હોય છતાં ભજનની માલપા ભાવ ન થાય કાંઈ કાંઈ દેખાય નહીં પ્રકાશ અંધારું દેખાય નહીં તો આપણે કઈ વાડીના મૂળા છે અને આપણે પછી કેવરાયું અમે સુખરામ પણ નાળેકાના છીએ અમે મોટા બાપુને મળેલા ને અમે આ બાપુને મળેલા ને હવે હું ખાખ મળ્યા હતા અમે મળ્યા હોય તો મળી જાઓ રૂપ થઈ જાઓ સદગુરુ રૂપ થઈ જાઓ બાપુએ કીધું ને અને સદગુરુથી સોરી કરે તે જીવ નરક ઘોર નરકમાં જાય હે અને સદગુરુમાં મળી જાય તો બ્રહ્મરૂપ થાય મળી જાવ સુરતા મેળવો તમને સાધન આપ્યું સદગુરુ રૂપ જ છે એટલે કીધું માયલા સદગુરુ મેર કરે તો પહેલી પાર આ સંસાર સાગર તરવા હાટું સાધન આપ્યા બાપ જન્મો જન્મની વાસના કર્મ જ્ઞાન કાઢવા આટું સાધન આપ્યા છે વ્યવસાય હાટું નથી આપ્યા અને આપણે કરવું તો આપણે જ જ્ઞાન પોતાને જ થવું જોઈએ ભજન પોતાને ભક્તિ પોતાને કરવાની ભાડે બધી વસ્તુ થાય આ વસ્તુ ભાડે નહીં થાય ભજન તો પ્રાયોટ વસ્તુ મહાપુરુષે પેટને વાહ એક કરી અને માન અપમાન સુખ સહન કરીને આપણે આટોથી કેટલો પુરુષારદ કર્યો છે મહાપુરુષ આપણે પોતા હાટુ તો કરવી તમારે ક્યાં ઘેરે ઘેરે ક્યાં ઉપદેશ દેવા જાવો ક્યાં કોઈને સમજાવવા જવા ક્યાં માન અપમાન સહન કરવાનું ક્યાં ભૂખ તરત સહન કરવાની જે સ્થિતિ છે એની પર ભજન કરી લો સારો સંગ કરો બાપ અને તમને પ્રેમ અને ભક્તિની માલપા વૃદ્ધિ થાય એવાનો સંગ કરો નબળાનો સંગ નહીં કરો તમે ભજનની મલપા વિક્ષેપ કરે જેને તમારી પડખે આવે ને તમારા વિચારો બદલાય જેનો સંગ છોડી દો ગમે ત્યારે સુધરવાની છૂટ છે મારા ધામ દાદા કહે ને મારે ગમે ત્યારે હું સુધરવું પણ માઓ નથી મૂકવા મારે માઓ ખાવો છે એ તો સહજ છે પણ આપણે જે અનેક પ્રકારની આદતું ખોટી પડી ગઈ છે બાપ અટાને આ વસ્તુ અમુલક સમય છે અને કરી શકશું સમય કાઢો થોડોક એટલે કીધું કે ભવજળ તરવાને કા જપો જપો અઝંપાના જાપ પછી એથી ઓળખા હો તમે આપો આપ કેમ કે હું કોણ છું એને ખબર નહીં આપણે પૂછવા નહીં જવું પડે સદગુરુએ સમજાવી દીધો ભજન ભજન તું ઓળખાઈ જાય એટલે તો બાપુએ પરમાન આપ્યું આપ સમર્થા આપ ઓળખાયો આપે આપ સમાનો દાસ દામજી રામ સદગુરુ શરણે પૂર્ણ બ્રહ્મ અનુભવ કે પોતે જ હતા આપ તમે ઓળખાવો આપને ઓળખાઈ જાવ પછી કેવું નહીં પડે ગુરુ હું કોણ સવી કારણ કે ત્યાં વાણી હું વિરામ પામ છે એટલે કીધું નાભી કમા ઈન ઉન જોગી ભોગી સતા સોય અભોગી સોય પુરુષ કા સભી પસાર વાયક એ વેદન કા આ વેદની મેલ પર વાયક છે આપણને આપ્યું છે અને સદગુરુ આ વાયકે તો આવ્યા છીએ આપણે આ ગત ગંગા ક્યાં આવે વાયકે આવે આ પીરનું વાયક છે ગુરુનું વાયક છે અને એ જ વાયકના દર્શન જે જ્યોતિ છે ભીતરની મેલ પર જ્ઞાનરૂપી જ્યોતિ પ્રગટ થઈ જાય કાર્ય પૂરું થઈ ગયું અને પછી કોઈ પણ પ્રકારે ગમે ત્યાં વિસરો કારણ કે તમે જ્યાં જાઓ ત્યાં અયોધ્યા જશે જ્યાં જાઓ ત્યાં તો હવે તમે મૂકી દો થાપ અને ઉથાપ બહુ સરસ આ છેલ્લી પક્તિ પંક્તિ છે આ પાંચ કડીનું વજન છે હવે બળદેવ બાપુ કે તમે મેલી દો થાપ અને ઉથાપ સમજવાનું બહુ છે તમને જે સદગુરુએ સ્થિર કર્યું હતું એને પાછું આપણે ઉથાવી નાખવી હતી આપણે દેશી ભાષાની માલપા દેશી દ્રષ્ટાંત છે કે આપણે દૂધ હોય ગરમ કરી અને પછી મેળવવાનું હોય એમાં એમાં આપણે બે સાવટા દામણ નાખી દેવી દામણ નાખ્યા પછી આપણે સીપું ઢાંકીને મૂકી દેવાનું પછી એને ડખોળવાનું નહીં કે માળા નહીં કરવાની કે ધ્યાન નહીં રાખવાનું એને તમે બાર કલાક ધાવા જ્યો કેટલા કલાક બાર કલાક પછી ઢેફા જેવું નહીં રહે શરીર કપાય એવું સમજાનું પણ બગડી ગયેલું દૂધ હોય તો ઢેફા જેવું થાય નહીં એ બહુ ધ્યાન રાખવાનું સમજાનું બગડી ગયેલું દૂધ હોય ને તો શું થઈ જાય દહીં નોરી દૂધ નોરી અને એને શું કહેવામાં આવે છે બગડી ગયેલું એ દહીં ને ડોડો થઈ ગયો કહેવાય કે ડોડા ને દાણા હોય પણ આ દાણા દાણા જેવું થઈ જાય એનું માખણ નહી નહીં એ ખવા એને ખાવ તોય એને મેલપા કારણ કે એ એટલું બધું બગડ્યું છે ને એટલું બધું બગડ્યું છે ને ઉથાપ કરી નાખ્યો એ થપાણી જ વસ્તુ નથી સ્થિરતા નથી થઈ તો સદગુરુનો ઉપદેશ છે એને થિરતા રહે સડક્ષોને અને સહાય કરે રૂઘવીર તમે મૂકી જ્યો થાપ ઉથાપ તમે આ જે વસ્તુ સમજાય ત્યાં પછી ઉથલાવો શું કામે એને ઉથાપ નહીં કરો પણ ગંગા ત્યાં કીધું વસને થાપન વસને ઉથાપન વસને મંડાઈ પ્રભુજીના જોને પાટ રે પછી હમજા પછી ઈજ ઉથાપ કર્યા પછી પાછું થાપી દેવાનું એક વખત તો ઉથાપ થાય અને પછી વસન ના પૂરાય પાનબાઈ નહીં રે અધૂરા નઈ વસનનો નો લાવો થા થાઠ રે ઈઠાઠ પછી એનો ઠાઠ આ બધો ઠાઠ એનો છે તો વસનના ના પૂરા નહીં અધૂરા વસન લાવો તમે ઠાઠ પછી નખ શીખ સતગુરુ ભરવા એ રોમે રોમ ને પા એ સતગુરુ એ વસ્તુ જ રહી બીજી વસ્તુ ન રહી તો થાપ ઉથાપ તમે મૂકો ભવજળ જળ તરવાને કાઢ અને આ થાપેલી વસ્તુને ઉથાપવાની નથી પણ અહીંયા શું કીધું વસનોના પૂરા અને અહીંયા એક કડેની માલપા સતી કીધું જાણ્યા જેવી વસ્તુ છે અજાણ પાનભાઈ અધૂરિયાને અહીંયા શું કીધું પૂર્ણ કીધું જે થપાઈ ગયું સ્થિરતા થઈ ગઈ અને પ્રભુજીના દર્શન થઈ ગયા ન્યા એક જ વસનની માલપા થાપન ઉથાપન અને ન્યા પ્રભુજીના પાઠ મંડા અને ન્યા કે વસનના એ પૂરા થઈ ગયા એ નહીં અધૂરા આવે લાવો વસન નો પછી રે જાણ્યું એને હવે સરવે એ બીજું રે હવે કાંઈ જાણવાનું નહીં રહ્યું કે માણવાનું નહીં રહ્યું અને પોતે કેવા થઈ ગયા તો કે વસન સ્વરૂપી સદગુરુ આયા વસન સ્વરૂપ થઈ ગયું અને પોતે રૂપ થઈ ગયા પછી કે જીવે નો તૂટે અને શરીર એ ન તૂટે ઓલા બધું તૂટી જાય હા પૂજન કોઈ તૂટી જાય અને એ નવ નવખંડમાં એની સાયા બતાવી કેવી અહીંયા મારા પલ્લા પકડે નહીં કોઈ સદગુરુએ બાઈ પકડી લીધી બાસ આ ઉપદેશ છે આ પૂર્ણ હમજી આ હમજન ઘરની વાત છે આ કેની વાત છે આ પૂર્ણ ઘરની અને એ જ બળદેવ બાપુએ સેલે કીધું કે દાસ બળદેવ ગોવિંદના ગુણ ગાય ભવજળ તરવાને આ ભગવાન બતાવ્યા પિતરની માલપા કોના ગુણ છે તો કે ગોવિંદના તો ગુરુ ગોવિંદ ખડકા કિસ્કો લાગુ પાય બલહારી ગુરુદેવની ગુરુદેવ ગોવિંદ હવે આ બતાય બોલો સદગુરુ ભગવાન રામજી રામ બા ગરીબદાસ બા સુખરામ બાપ બુદ્ધ ગીર નુરાપીર રામદેવજી મહારાજ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ગૌમા சத்தியசனாத்த ஓ நம ஸ்ரீ